દિવાળીની ઉજવણી સાથે વેપારીઓ આ દિવસે ચોપડાનું પૂજન પણ કરે છે. અમદાવાદના મણિનગર ખાતે કુમકુમ મંદિરમાં વેપારીઓ દ્વારા પરંપરાગત ચોપડાનું પૂજન તથા આધુનિક યુગ પ્રમાણે લેપટોપ અને નોટપેડનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. કુમકુમ મંદિરમાં છેલ્લા 35 વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંતો શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણે કમળમાં સહુ કોઈને ધંધામાં વેપારમાં સફળતા મળે તેવી પ્રાર્થના કરી હતી. સહુ કોઈ આર્થિક અને શારીરિક રીતે સુખી થાય તેવા આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા. વેપારીને પોતાના ધંધાનો હિસાબ લખવા માટે ચોપડાની જરૂર પડશે. માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે 35 વર્ષથી આ રીતે લોકો વેપારીઓ ચોપડા પૂજન કરવા માટે આવે છે. સાથે સાથે સાંપ્રત સમયની માંગ પ્રમાણે લેપટોપ આઈપેડનું પણ પૂજન કરે છે. સ્વામિનારાયણ મંદિર કુમકુમમાં છેલ્લા 35 વર્ષથી સદગુરુ સ્વામી શાસ્ત્રીજી આનંદપ્રિય સ્વામીની અધ્યક્ષતામાં ચોપડા પૂજનનું આયોજન 35 વર્ષથી જ્યારથી કુમકુમ મંદિરની સ્થાપના થઈ ત્યારથી રેગ્યુલર થતું આવ્યું છે. અને આ ચોપડા પૂજનમાં લગભગ 300 થી 400 હરિભક્તો ભાગ લે છે અને વેપારીઓને અનુભવ જૂના પણ એવા થયેલા છે અને આજની તારીખમાં પણ એવા અનુભવ થાય છે કે શાસ્ત્રોક્ત રીતે અને વિધિપૂર્વક ચોપડા પૂજન કરવાથી એમના ધંધામાં અને વેપારમાં ઉત્તરોત્તર ખૂબ વધારો થતો આવ્યો છે. માં ચોપડા પૂજનનું પણ એટલું મહત્વ રહેલું છે ત્યારે મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ચોપડા પૂજન છે તે વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ આ વખતે ખાસ એ છે કે એક જે વિશાળ જે બુક જે 6x6 ફૂટની જે વિશાળ ચોપડો છે તે બનાવવામાં આવ્યો છે અને સાથે જે પ્રમાણે ઉપકરણો જે વધ્યા છે તેને લઈને આજે મોટો જે ચોપડો છે તેની અંદર એટલે કે જે પરંપરા જે ચાલી આવતી રહી છે તેની સાથે આધુનિક ટેકનોલોજીની સાથે કદમથી કદમ મિલાવી નોટપેડ તેમજ લેપટોપ છે તેનું પણ જે પૂજન છે તે વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે તે પોતાના ધંધામાં પ્રગતિ થાય અને ધંધાનો વિકાસ થાય તે માટે જે પૂજા અર્ચના જે થતી હોય છે દિવાળીને દર વર્ષે આ રીતે પૂજા અર્ચન કરી અને વેપારીઓ એક સારા જે આશીર્વાદ છે તેથી મેળવતા હોય છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મેહુલ દુત્રેજીયા મંતવ્ય નું જમતા.